एक विषय ने लेने हमें आज पवित्र भूमि पर आवानो अवसर मिलियो छे। लगभग ये विषय कोई ने कोई जगह है बधाए सांभळ्यो हशे के एक आदिवासी विस्तार में श्री परमहंस सुखानंद कैवल ज्ञान ज्योत संस्थान गुजरात एना नामे त्रणेक वर्ष थी एक मंडल काम करे छे। आ मंडल नो उद्देश्य छे के आम संप्रदाय नी अंदर विशाल आपणो ज्ञान संप्रदाय अने संप्रदाय नी अंदर अनेक प्रकारनी गतिविधिओ साथे कार्यक्रमों काम करता होय छे। कोई जगह उपासना चाले, कोई जगह श्रद्धांजलि नो कार्यक्रम थाय, कोई जगह मंदिर नो पाठोत्सव थाय, कोई महासुख बीज नो कार्यक्रम आपणे बधा करीए छे। એવા અનેક પ્રકારના કાર્યક્રમો આખા સંપ્રદાયની અંદર આખા વર્ષ દરમિયાન થતા હોય છે, પણ આ મંડળ દ્વારા કોઈ એક નિયમિત કામ થાય એવા પ્રકારના અમે ત્રણ મુદ્દા ઉપર કામ કરીએ છીએ। એક તો બાળ સંસ્કાર કેન્દ્ર, કે નાના નાના બાળકોને નાનપણથી જ આપણા ધર્મનું શિક્ષણ મળે એ માટે બાળ સંસ્કાર કેન્દ્રનું આયોજન કર્યું છે। બીજું કામ છે કે નાના બાળકથી લઈને આબાલ વૃદ્ધ સુધી અઠવાડિયાની અંદર એક દિવસે વાર નક્કી કરી અને એક સ્થાન પર ભેગા મળી અને આપણી સમૂહ ઉપાસના જે છે એ કરે, અને ત્રીજું છે વ્યસન મુક્તિ અભિયાન। આ ત્રણ પ્રકારના મુદ્દા સાથે આ મંડળ છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી વિસ્તારમાં કામ કરે છે, અને અત્યારે તો ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એ વિસ્તારમાં પણ બાલ સંસ્કાર કેન્દ્ર, ઉપાસના કેન્દ્રથી માંડી અને આપણા સંપ્રદાયના આવા મહાસુખ બીજના કાર્યક્રમથી માંડી કોઈ મહાપુરુષની કોઈ સંતની પુણ્યતિથિના કાર્યક્રમો ઉજવીએ છીએ। તો આજે મંડળનું નામ શ્રી પરમહંસ સુખાનંદ કૈવલ્ય જ્ઞાનતીર્થ સંસ્થાન ગુજરાત છે, એને ધ્યાનમાં રાખી અને આમ જોવા જઈએ તો પરમહંસ સુખાનંદજી મહારાજ એ સંપ્રદાયના હૃદય સમાન ભગવાન કરુણાસાગરે જેટલા પણ ધર્મગ્રંથો લખ્યા એનું ભાષાંતર કરી અને આખા કાયમપંથી સમાજને આપ્યા એવા આપણે જાણીએ છીએ। તો મંડળના નામ સાથે અત્યાર સુધી આપણે જે સુખાનંદજી મહારાજની જે તિથિ ઉજવીએ છીએ એ તારીખ પ્રમાણે અત્યાર સુધી ઉજવાતી હતી, તો અમે વિચાર કર્યો કે આપણે નિર્વાણ તિથિને મહત્વ આપીએ અને એ નિર્વાણ તિથિને મહત્વ આપી અને આ વર્ષે માંગરોળ તાલુકો સુરત જિલ્લા બોરિયા ગામની અંદર પરમહંસ સુખાનંદ મહારાજની નિર્વાણ તિથિની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે। આપણો અંદાજ છે કે કમસે કમ એ બોરિયા ગામની અંદર 15,000 થી 20,000 લોકો ભેગા થાય અને સંપ્રદાયમાં જેટલા પણ સાધુ સંતો મહંતો છે એ બધા લોકો ભેગા થાય એના માટેનું એક વર્ષથી આયોજન ચાલે છે। બેઠકો, અનેક બેઠકો થઈ ગઈ છે જુદા જુદા વિસ્તારમાં, કોઈ જગ્યાએ પ્રચારના માધ્યમથી કે આવી રીતે પણ એક આ કાર્યક્રમની ભવ્યથી ભવ્ય ઉજવણી થાય એના માટેનું આયોજન છે। એટલે ફાગણ વદ ચોથ એ 24/3/2019 એટલે હોળી પછી ચોથને દિવસે આ કાર્યક્રમ આવે છે, તો એની અંદર જે કાર્યક્રમની ઉજવણી થવાની છે એમાં આખી એની દિનચર્યા છે। દિનચર્યા મુજબ આખું બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો પણ કાર્યક્રમ કરવાના છે, વ્યસન મુક્તિ અભિયાનનું પણ સંકલ્પ ત્યાં થવાનું છે। કે અહીંયા તો ઠીક છે, અહીંયા તો આપણે એટલા બધા પરિચિત નથી, અહીંયા જ્યારે કાર્યક્રમો થતા હોય, ભેગા થતા હોય ત્યારે એકબીજાના ચહેરાથી ને આપણે બધા ઓળખીએ, પણ અમારા આદિવાસી વિસ્તારમાં વ્યસનનું પ્રમાણ ખૂબ છે। કોઈ એક વ્યક્તિ છે તો એની પાસે એક વ્યસનથી એને સંતોષ થતો હોય એવું નથી, એની પાસે 5-7 પ્રકારના વ્યસનો હોય, બીડી પીતો હોય, તમાકુ ખાતો હોય, પિસ્ટલ પીતો હોય, ગુટકા ખાતો હોય, વિમલ ખાતો હોય, તળીકા ખાતો હોય, એવા પ્રકારના આ બધા 8-10 વ્યસનોથી ઘેરાયેલા હોય છે।
तो ए समाज ने व्यसन माथी केवी रीते मुक्त करिए एना माटे पण व्यसन मुक्ति संकल्प आपणे ए कार्यक्रम नी अंदर राख्यो छे અને બધા સાધુ સંતો આવવાના છે તો એમના પ્રવચનો પૂજ્ય સુખાનંદજી બાપજી એના જીવન ચરિત્ર ઉપર બધા બોલવાના છે અને અત્યાર સુધી એ આદિવાસી વિસ્તારની અંદર સુખાનંદ બાપજીના હસ્તે જે પણ વડીલોએ કંઠીબો દીધેલો છે એવા લગભગ 10-12 ભક્તો ખૂબ મોટી ઉંમરના અમે ગણતરી કરી છે તેવા નીકળ્યા છે તો એમનું પણ ત્યાં એ કાર્યક્રમની અંદર આખું સન્માન થવાનું છે તો સન્માનનો કાર્યક્રમ પણ છે સાથે જ્યાં સારસાપુરીની અંદર જ્યાં હેતાબાનું કુટુંબ છે એ હેતાબાનું જે 7મી પેઢી સુધીનું જે આખું ખૂબ મોટું કુટુંબ છે એ કુટુંબના લોકો પણ આવી અને ત્યાં આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે તો એ લોકોનું પણ ત્યાં એક નાનું મોટું સન્માન કરવાના છે એટલે આ રીતે આયોજન સાથે આજે આખો કાર્યક્રમ થવાનો છે એની અંદર અમારા વિસ્તારની દ્રષ્ટિએ ઘણા લોકો કોઈ વિસ્તાર પ્રમાણે એટલા સમૃદ્ધ તો નથી પરંતુ એક ખૂબ ઊંચી ભાવના એમની સાથે જોડાયેલી છે અને તેમાં બી ખાસ કરીને જે વિસ્તારમાં આ વર્ષે કાર્યક્રમ રાખ્યો છે એ લોકો ત્યાં પોતે સુખાનંદ બાપજી આવી અને એ વિસ્તારમાં ફર્યા છે અને જે તે સમયે જાગૃતિનું કામ એમણે કર્યું છે તો એવા જ વિસ્તારમાં આ કાર્યક્રમ છે એને ધ્યાનમાં રાખી અને આર્થિક રીતે પણ ખૂબ જરૂર પડવાની છે વત્તા બે ટાઈમનું રસોડું બનવાનું છે એટલે ખાસ કરીને વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટો ખર્ચ પણ છે આ બધું ધ્યાનમાં રાખી અને દરેક વિસ્તારમાં આ કાર્યક્રમને લઈને અમે ફરીએ છીએ સાથે 9મી તારીખે પણ છોટાઉદેપુર જિલ્લો દેવગઢ બારિયા પાવીજેતપુર કમાટ નસવાડી અને ગોગંબા એ વિસ્તારની બેઠક પણ કાચલા મુકામે રાખી છે તો આના માટે અમે જે આયોજન કર્યું છે કે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં જ્યાં પણ આપણા સંપ્રદાયના અનુયાયીઓ છે એ લોકો ફાગણ વદ 4ને દિવસે નાના બાળકથી લઈને અબાલ વૃદ્ધ સુધી લોકો બધા આવે આ કાર્યક્રમમાં અને ભાગ લે એના માટે જે તે વિસ્તારમાંથી બધા વાહનો સાથે આવવાના છે અને ખૂબ સુંદર કાર્યક્રમ થવાનો છે અહીંયા કાર્યક્રમો સંખ્યાની હાજરીમાં કાર્યક્રમો થતા છે અમે જોઈએ છીએ એટલે એટલી સંખ્યા તો નહીં પરંતુ અંદાજ છે કે 15-20 હજાર લોકો ભેગા થાય અને બાપજીના જીવન ચરિત્ર ઉપર અને આ આખા કાર્યક્રમનું આયોજન કરેલું છે એમાં તમે બધા પધારો